हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। ऑल ऑफ यू केम छो? बताओ वो मजामा तबियत पानी सारा? ओके, तो आज आप स्टार्ट करिए अकाउंट धोरण 11 कॉमर्स चैप्टर नंबर 2 व्यवहारों की द्विअसर और खाता ना प्रकार। अकाउंट पार्ट 1 11 कॉमर्स चैप्टर 2 व्यवहारों की द्विअसर अने खाताना प्रकारो अने खाताना प्रकार मोस्ट इम्पोर्टेंट चैप्टर छे बाळको। कॉमर्स के अंदर अकाउंट आगळ भणवा माटे तमारे आ चैप्टर खूब अगत्यनुं साबित थाय छे। व्यवहारोनी द्विअसर, द्विअसर एटले बे असर। बाळको पहला चैप्टर में भणेला बे पद्धति हो, नामो लखवा माटे नी, एक देशी नामा पद्धति अने एक द्विनोंधी। द्विनोंधी એટલે બે જગ્યાએ જેની નોંધ થાય, એટલે કે બે જગ્યાએ અસર થાય, બે જગ્યાએ ની શું થાય અસર। અને વ્યવહાર એટલે શું? તો કે આપણે કોઈ પાસેથી ખરીદી કરીએ તો આપણો તેની સાથેનો શું થયો કહેવાય? ખરીદીનો વ્યવહાર બરાબર થાય, એમાં બે અસર કેમ થાય? કે આપણી પાસે માલ આવ્યો અને એની પાસે રૂપિયા આવ્યા, બે અસર થઈ કહેવાય। ઓકે, તો સૌથી પહેલા ધંધાકીય વ્યવહારનો અર્થ જણાવો। ધંધાકીય વ્યવહારોનો અર્થ જણાવો। વિડિયો જોતા જોતા જાતે લખવું હોય તો બી છું, કે પછી સ્ક્રીનશોટ પાડી લેવો હોય તો એસ્યોર વિશ। ધંધાકીય વ્યવહારો એટલે બે કે વધુ વ્યક્તિઓ ધંધાકીય વ્યવહારો એટલે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુઓ કે સેવાની વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુઓ કે સેવાઓ ની રોકડમાં કે ઉધાર ફેરબદલે ની रोकड़ के उधार फेर बदली। ओके, बहुत समझ में आई बात छे। धंधाकीय व्यवहार એટલે શું? ખાસ અગત્યનો સમજો, ધંધાકીય ધંધાને લગતા વ્યવહારો એટલે શું? ધંધાકીય વ્યવહારો એટલે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે, બે કે વ્યક્તિઓ એટલે કે બે વ્યક્તિઓ તો ફરજિયાત, ઓછામાં ઓછા બે વ્યક્તિઓ તો ફરજિયાત, કે વધુ વધુ હોય શકે એનો પ્રોબ્લેમ। વસ્તુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ, કેના માટેની? ખાસ ધંધા માટેની વસ્તુઓ। આપણે પાડોશીને ત્યાં જઈએ અને કહીએ કે ભાઈ વાટકી એક ખાંડ આપો તો, બરાબર, જરાક બે બટેટા આપો તો બે વ્યક્તિઓ થઈ ગયા, પછી કઈ ધંધો નથી આપવાનો। બરાબર, તો એનો એ ધંધો છે, આપણે જરૂરિયાતની વસ્તુ છે, વસ્તુઓ કે સેવા। ટ્રેનમાં જવું હોય જુનાગઢ થી વેરાવળ, જુનાગઢ થી રાજકોટ, કે જુનાગઢ થી અમદાવાદ, કે મુંબઈ, કે જ્યાં જવું હોય ત્યાં, બરાબર, સેવા લીધી ની રોકડ, ભાઈ આ મેં જે બે વસ્તુ લીધી, એક ટ્રેન, ત્યાં ફરજ જે રોકડા દેવા પડે, એમ ન કહેવાય કે અત્યારે છૂટા નથી જરાક પાછો આવી જાય દેતો જઈશ, ત્યાં ન આવે, બરાબર, બસમાં જતા કંડક્ટર ને એમ ન કહેવાય ત્યાં ઉતરી ત્યાં જરાક મારા માસી દીકરો આવવાનો છૂટા દઈ જાય, ત્યાં ફરજ જે રોકડ હોય કે ઉધાર, હા
આપણા કરિયાણા વાળાને ત્યાં આપણે 5 કિલો ખાંડ લેવા જાય ને કહી દે ભાઈ જરા ખાતામાં લખી લે બરાબર વસ્તુઓ કે સેવાઓની ઉધાર કે રોકડ ફેર બદલી વસ્તુના બદલામાં રોકડા એ વસ્તુના બદલામાં બીજી વસ્તુ અત્યારે વસ્તુના બદલામાં વસ્તુ એટલે કે બદલા પદ્ધતિ નથી વસ્તુના બદલામાં રૂપિયા હોય છે અથવા તો ખાતામાં લખી દો મહિનાની પછી આવી જશે એટલે ઉધાર ઓકે જેને શું કહેવાય ધંધાકીય વ્યવહાર અગત્યનો શબ્દ ધંધાકીય ચલો એના પછી આર્થિક વ્યવહાર એટલે શું આર્થિક વ્યવહાર એટલે શું તો કે જે વ્યવહારોનો નાણામાં મૂલ્ય માપી શકાય એને આર્થિક વ્યવહાર કહે છે જે વ્યવહારોનો નાણામાં મૂલ્ય આપી શકાય આંકી શકાય તેને આર્થિક વ્યવહાર કહે છે અહીંયા અગત્યનો ભાર આપવાનો છે નાણામાં મૂલ્ય આપી શકાય ભાઈ સપોઝ કે મારો બર્થડે છે બધા લોકો મને વિશ કરો હેપી બર્થડે સર હેપી બર્થડે સર હેપી બર્થડે સર હું તમને બધાને પાર્ટી આપું આવું સપોઝ સપોઝ કરવાનું ધાર જોયે હા ઘણા લોકો તો રિયલ હો સાહેબ બર્થડે કે દી પાર્ટી કે દી જલ્દી જલ્દી ઓકે હું મારા બર્થડે ઉપર તમને વિશ કરો હું તમને બધાને પાર્ટી આપું અને તમે તો મને ગિફ્ટ આપો તો એ ગિફ્ટ ના બદલા હું તમને રૂપિયા આપીશ ન અપાય સમજાય છે એનું નાણામાં મૂલ્ય આપી ન શકાય એક લાગણી છે એક ફિલિંગ્સ છે બરાબર વ્યવહાર છે પણ એ આર્થિક વ્યવહાર નથી બરાબર સામાજિક વ્યવહાર છે ઓકે પરંતુ નાણામાં મૂલ્ય આપી શકાય હવે બાજુવાળા બેન છે એ આપણને એમ કે શાક લેવા જાવ છો તો 5 કિલો બટેટા લઈ આવ્યો આપણે લઈ આવ્યો અને એ બટેટાના બદલામાં આપણને 5 કિલો બટેટાના રૂપિયા આપે એટલે આર્થિક વ્યવહાર કહેવાય નાણામાં મૂલ્ય આપ્યું ને 5 કિલો બટેટાનું ઓલું તો તમે ગિફ્ટ આપી દીધું મને ભેટ આપી દીધી બરાબર લાગણી જોવાની છે ભલે તે લાગણી છે જે હોય બરાબર ત્યાં રૂપિયા આવે નહીં તો આપણે ટ્રેનમાં જાય ટિકિટ લઈએ આર્થિક વ્યવહાર બસમાં જાય ટિકિટ લઈએ આર્થિક વ્યવહાર મૂવી જોવા જાય ટિકિટ લઈએ આર્થિક વ્યવહાર કરિયાણા વાળાને જાય કરિયાણું લઈએ આર્થિક વ્યવહાર પિઝા શોપમાં જઈએ અને પિઝા ખાઈએ આર્થિક વ્યવહાર સમજાય છે બધા અંસારી યાર અત્યારે પિઝાનું નામ જોવાય કે એક તો લોકડાઉન ચાલે છે બહારના ફૂડ ખાવાની ઘરેથી બનાવી છે યમની ઘણા બંધ થશે ઓકે થમ્સઅપ કોકાકોલા પેપ્સી લઈએ છે આર્થિક વ્યવહાર છે બધા ત્યારબાદ બિન આર્થિક વ્યવહાર એટલે શું બિન આર્થિક વ્યવહાર એટલે શું તો જે વ્યવહારોનું નાણામાં મૂલ્ય માપી ન શકાય જે વ્યવહારોનું નાણામાં મૂલ્ય આંકી ન શકાય તેવા વ્યવહારોને બિન આર્થિક વ્યવહાર કહે છે બિનાર્થિક વ્યવહાર કહે છે ઓકે હમણાં જ તમને એક્ઝામ્પલ આપ્યું એક જ એક્ઝામ્પલમાં બે વસ્તુ સમજાવાઈ ગઈ મારા બર્થડે ઉપર તમે લોકો મને ગિફ્ટ આપો હું તમને આના રૂપિયા આપીશ અરે છોકરા આવો ખર્ચો ન કરવાનો હોય ભલે પાર્ટી ક્યાંય બી બર્થડે મારો હતો ને એ બધા ગિફ્ટ ના પૈસા રાખો નહીં આપો નાણામાં મૂલ્ય આખી નથી શકાતું બાળકો બરાબર ફિલિંગ્સ લાગણીઓ તેનું
नाणाकीय मूल्य होतु नथी, बिना आर्थिक व्यवहार कहेवाय। बाजूवाळा बेनिया त्यां जईए बाटकी एक खान लई आवीए એમ કહે છે આજે 15 રૂપિયા રાખો બાકી એક ખાંડા નથી પોસિબલ ભાઈ, તો એવા વ્યવહારને કેવો વ્યવહાર કહેવાય? બિન આર્થિક વ્યવહાર કહી શકાય। ભાઈ પહેલું જોયું ધંધા કે વ્યવહાર, બીજું આર્થિક અને ત્રીજું બિન આર્થિક વ્યવહાર। સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લો, હજી આગળ ઘણી બધી થિયરી છે, ઓકે લખવું હોય તો લખી લેજો। એટલે લખવાનું તો છે, હારે હારે લખવું હોય તો સ્ક્રીનશોટ પાડી તો ફરજિયાત બધા લખવાનું છે। चलो रेडी, अगर व्याख्याओं में भणीए तो अगर व्याख्या रोकड़ व्यवहार कैश ट्रांजेक्शन चित्र नाम भी उतर जो होगा जरूर नहीं। આજે થિયરીકલ લેક્ચર છે, આમ જોઈએ તો અકાઉન્ટ નું રોકડ વ્યવહાર એટલે શું, એટલે શું? ઓકે, કે જે આર્થિક વ્યવહારમાં માલ મિલકત કે સેવાના બદલે રોકડ આપવામાં આવે કે મેળવવામાં આવે। વાહ, જે આર્થિક વ્યવહારોમાં માલ મિલકત કે સેવાના બદલે રોકડ, કેમ કે વ્યવહારનામાં જ રોકડ છે, રોકડ આપવામાં આવે કે રોકડ ચૂકવવામાં આવે, કે રોકડ ચૂકવવામાં આવે તેવા વ્યવહારોને રોકડ વ્યવહાર કહે છે। ભાઈ સેમ ટુ સેમ આર્થિક વ્યવહાર જેવો જ, આર્થિક વ્યવહારની અંદર માલ મિલકત કે સેવાના બદલામાં શું ચૂકવવામાં આવે કે શું આપવામાં આવે? રોકડા, રોકડા ભાઈ રોકડા। ઓકે, નાણા વગરનો નાથે નાણે નાથા લાલ, એને જેવી વાત છે। રોકડા છે તો બધું છે ભાઈ। સપોઝ કે હું મસ્ત મોલમાં જાઉં છું, મોટા રાજકોટમાં બિગ બજારમાં જાઉં છું, બરાબર, ત્યાંથી 2-3 થેલા ભરી હાઈ ક્લાસ શોપિંગ કરું છું, માલ લઉં છું, બદલામાં શું આપીશ? રોકડા। અથવા તો મારા એક સરસ મજાનો બિઝનેસ છે, ત્યારે આઈ કાય આસો લઈ મિલકત, મારા ઘર માટે હું સરસ મજાનું LCD ટીવી લઉં છું, મારી ઘરની શું કહેવાય? મિલકત। શું આપું? રોકડા। કે સેવાના બદલે રિક્ષાવાળો મને ક્લાસેથી કે સ્કૂલેથી ઘરે મૂકી જાય, ના બદલે શું આપું? રોકડા। કે રોકડા ચૂકવવામાં આવે, બરાબર, અહીંયા રોકડા આઈ પાડ્યા, કે રોકડા ચૂકવવામાં આવે, સોરી મેળવવામાં આવે, ચૂકવવાના આપવા તો એક જ થાય, મેળવવામાં તમે લોકો ગાંઠિયા ખાવા આવો છો, કે માલ તમને આપ્યો અને તમે મને રોકડા આપ્યા, એ રોકડા મેળવવા મિલકત, મારા ઘરમાં જૂનું ફ્રીજ પડ્યું વેચીને મિલકત આપી, વેચી હું મેળવા રોકડા, સેવા આપી, મારી પાસે એક સરસ મજાની રિક્ષા છે, રિક્ષા હલાવું છું, સતીશભાઈ રિક્ષા વાળા ભૂમ 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 માલો અલગ પડે, અલગ પડે, સોમનાથ સોમનાથ સોમનાથ, હાલો હાલો હાલો, કાળવા કાળવા કાળવા,
सेवा एटले शुं मळ्युं रोकड़ा तो तेवा व्यवहार ने शुं कहेवाय रोकड़ व्यवहार એટલે કે રોકડા આપવામાં આવે છે રોકડા મેળવવામાં આવે એવા વ્યવહારો બધા રોકડ વ્યવહાર ત્યારબાદ ઉધારનો વ્યવહાર એટલે શું મસ્ત વસ્તુ આ રોકડ નો ઉધાર ઉધાર અથવા જેને કહેવાય સાખ ક્રેડિટ નો વ્યવહાર એટલે શું भविष्य अगत्य शब्द भविष्य रोकड़ आपवामां आवे के मेळववामां आवे तेवा व्यवहारोने उधार के साथ नो व्यवहार कहे छे समझो बापो अहिया रोकड़ा एंटर टाइम माल लीधो आप लीधा माल वेचो आप लीधा मिलकत लीधी आप लीधा मिलकत वेची मणि गया सेवा लीधी आप दीधा सेवा आई भी लई लीधा अहिया माल मिलकत ने सेवा ना बदला भविष्य में रोकड़ा आपवामां आवशे एटर टाइम त्यारे ने त्यारे नहीं ओके सिंपल बात छे मानी लो के मारे सरस मजानी करियाणानी दुकान छे मोटी बराबर एमा एक भाई मारा पाड़ोशी आवे छे रोता रोता अरे जगत भाई हूं थियो के हे अरे पण मैं कीधु हूं थियो के हे अरे पण मैं हूं थियो ई तो क्यों तो के घर में तेल जलास थई गयो भविष्य जुदू पुराणु फ्रीज वेचने वेची व्यक्ति कीधु आता अठवाडिया पैसा आपी दे મારી રિક્ષાના બે રિક્ષામાં બેહાડી એક ભાઈને લઈ ગયો બરાબર એના મુદ્દે છૂટતા નથી પ્રગતિ પછી કાંઈ વાંધો નહીં ભાઈ ભવિષ્યમાં રોકડા મેળવવા મેળવીશ ભવિષ્યમાં મેળવવામાં આ બધાએ બધાએ મને ક્યારે આપશે ભવિષ્ય અથવા તો હું ગામ પાયની વસ્તુ લઈ આવું અને કહું અઠવાડિયા પછી આપી દઈશ મિલકત લઈ આવું કહીશ અઠવાડિયા પછી આપી દઈશ सेवा देश अठवाडिया पछी आपी देश तो आवा व्यवहार ने शु कहेवाय उधार के साख साख એટલે શું બોલ ક્રેડિટ ભાઈ આપણા ઘરની બાજુવાળો વરિયાણ વાળો હોય ને આપણને ઓળખે એમ કે લાવો 5 કિલો ખાંડ બે દી પછી પૈસા દઈ દેસ બે દી પછી દઈ દેસ ચાલે ગામમાં નીકળ્યા હોય ને યાદ આવે ખાંડ લેવાની હતી ગમે કરીયાની દુકાન ઉભી કે 5 કિલો ખાંડ લાવો તો બે દી પછી પૈસા દઈ દેસ મારે ઓળો બોલો લઈએ સમજાય છે કી વાત સાખ એટલે પ્રેસ્ટીજ વેલ્યુ ઇમેજ આપે ઓકે ત્યારબાદ અન્ય વ્યવહાર અન્ય વ્યવહાર એટલે શું ઓકે વિશિષ્ટ પ્રકારના ધંધાના વ્યવહાર વિશિષ્ટ પ્રકારના
धंधाना व्यवहारो एटले के जे रोकड़ के उधार व्यवहार नहीं छे, रोकड़ के उधार व्यवहारो नहीं परंतु केवी तू परंतु जेनी चोपड़े नोंद करवामां आवे छे जेनी चोपड़े नोंद करवामां आवे छे तेने अन्य व्यवहारो कहे छे तेने अन्य व्यवहारो कहे छे दाखला तरीके चोरी थी माल जाए अकस्मात माल नाश पाने चोराए गए माल अकस्मात थी नाश पामेल माल ओके खास समझो ભાઈ આપણને એમ જ હોય કાં તો રૂપિયા દેન માલ ખરીદ્યો હોય કાં રૂપિયા દેન માલ વેચ્યો તો રોકડ લેવા કાં તો થોડા દિવસ પછી રૂપિયા આપી જાવ કાં આપણને બહુ થોડા દિવસ પછી આપી જાવ એટલે કે ઉધાર વ્યવહાર પણ અન્ય વ્યવહાર વિશિષ્ટ પ્રકારના ધંધાના વ્યવહારો છે ભાઈ કે જેમાં રોકડે ન આવે ને ઉધારે ન આવે જેની છતાં પણ ચોપડે નોંધ કરવી પડે જેમ કે ચોરાઈ ગયો અડધી રાતના મને ફોન આવ્યો ધંધામાં ચોરી થઈ માલ બધો ચોરાઈ ગયો કારખાનો લૂંટાઈ ગયો બરાબર મમ તો ગરીબ પડે આપણો માલ ગયો તો વીમા વાળા આપે રૂપિયા અકસ્માત થી નાશ પામી એટલે કે ધંધામાં આગ લઈ ગઈ અકસ્માત થયો શોર્ટ સર્કિટ થયું વળતા થયા બરાબર આગમાં માલ નાશ પામ્યો માલ થઈ ગયો રાખ ને હું થઈ ગયો ખાખ નોંધ કરવી પડે આટલો માલ ચોરાયો અકસ્માત માં ગયો આટલો માલ ચોરાઈ ગયો આવા વ્યવહારોને શું કહેવાય અન્ય વ્યવહારો કહેવાય હજી પણ ઘણા બધા વ્યવહારો છે આગળ વધીએ ઓકે ચલો હવે આગળના પણ ઘણા બધા વ્યવહારો છે હજી જો જોઈએ આપણે લોકો આગળ વ્યવહાર આવે છે આંતરિક વ્યવહાર નામ પરથી ખબર પડી છે જેમ કે રોકડમાં ખબર પડી ગઈ હતી કે રોકડા ની લેવડ દેવડ હોય એ ના આંતરિક વ્યવહાર અંદરના વ્યવહાર ઓકે બાહ્ય બહારના વ્યવહાર આવડે એવું છે હોશિયાર છો તમે લોકો બરાબર ને આંતરિક વ્યવહાર ધંધાના અમુક વ્યવહારમાં અન્ય પક્ષકારની જરૂર હોતી નથી હેડિંગ આપીએ આંતરિક વ્યવહાર તો કે ધંધાના અમુક વ્યવહારોમાં ધંધાના અમુક વ્યવહારોમાં અન્ય પક્ષકારની જરૂર હોતી નથી અન્ય પક્ષકારની જરૂર હોતી નથી પરંતુ આવા વ્યવહારો ધંધામાં જ થતા હોય પરંતુ આવા વ્યવહારો ધંધામાં જ થતા હોય છે જેની ઈશારી ચોપડે નોંધ કરવામાં આવે છે જેની ઈશારી ચોપડે નોંધ કરવામાં આવે છે ભાઈ ધંધાનો ધંધાનો ખુદનો વ્યવહાર એટલે આંતરિક
ચંપાબેન આખા મહિનાની કટલેરી લખી દેવા
બરાબર જે જગ્યાએ નોંધવામાં આવે છે ચંપાબેનનું જે પેજ છે ને એનું શું કહેવાય ખાતું કહેવાય ઓકે ખાતાના મુખ્ય ત્રણ પ્રકાર છે અહીંયાથી તમારું રીયલ અકાઉન્ટ સ્ટાર્ટ થાય ખાતાના મુખ્ય ત્રણ પ્રકાર છે પહેલું વ્યક્તિ ખાતું બીજું मामी खातू माल मिलकत खातू कोई हाचर मामी ने लगता लक्ष्मण चार आगे जता शॉर्ट फॉर्म खातू अने त्रीजु उपज खर्च खातू मोस्ट आईएमपी खाता ना मुख्य त्रण प्रकारो माल मिलकत व्यक्ति खातू माल मिलकत खातू अने उपज खर्च खातू बराबर राहू छे ये आप लोगों नेक्स्ट लेक्चर में समझ सो ओके आज ना जितना जितना व्याख्या लखाई એમાં કોઈ ભી ન સમજાણું હોય કોઈ ભી ડાઉટ્સ હોય તો પૂછજો કારણ કે આ બધી વસ્તુ ઉપર આગળ જતા અકાઉન્ટ ડિપેન્ડ છે બરાબર ઓકે ચલો બેસ્ટ ઓફ લક